નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસોદરાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છનો વિષય ઇંગ્લિશનું યુનિટ પહેલો વેર વેરી યુ એટલે કે તમે ક્યાં હતા એમની એક્ટિવિટીસ છે તે જોવાના છીએ પોયમ આપણે આગળ જોઈ ગયા છીએ સમજી ગયા છીએ અને ગાઈ પણ લીધી છે તો હવે આગળ આપણે એક્ટિવિટીઝ જોઈશું તો પોયમની અંદર જે ગીતમાં ઉદાહરણ મુજબ રેમિંગ છે રેમિંગ વર્ડ છે તે શોધવાના છે તો જેમ કે રેડ અને બેડ તો આપણે પોયમની અંદર જે આપણે વર્ડ આપ્યા છે એટલે કે શબ્દ આપ્યા છે તેમને અહીંયા મેચ કરીને લખવાના છે એટલે કે સરખાવીને લખવાના છે તો રેડ તો બેડ લખ્યું છે તો એ જ રીતે હવે આપણે આગળના વર્ડ એટલે કે શબ્દ લખીશું તો રાઈટ રાઈટ જેવું પોઈમની અંદર શું આવતું તો કે નાઈટ શું આવતું નાઈટ ટોલ તો ટોલની જેવું ઓલ થ્રી ટ્રી છે તો ટ્રી ની સામે શું આવ થ્રી અલાવ અલ્લા સામે શું આવશે સેન્ડ સામે શું લખીશું આપણે એન્ડ ફૂડની સામે લખીશું ગુડ બેલ ની સામે શું લખીશું ફેલ ને બ્રાઉનની સામે લખીશું ડાઉન મોરની સામે શું લખીશું ફોર જો વિદ્યાર્થી મિત્રો આમાં મારા એક પણ વર્ડ નથી જે પણ છે તે જે રાઇમ્સની અંદર આવી ગયેલા છે એ જ વર્ડ આપણે લખ્યા છે જેમ કે રાઈટ તો નાઇટ ટોલ તો ઓલ ટ્રી તો થ્રી લાઈ તો ફાઈવ સેન્ડ તો એન્ડ ફૂડ તો ગુડ બે તો ફેલ બ્રાઉન તો ડાઉન અને મોર તો ફોર આ બધા જ વર્ડ આપણે રાઇમ્સની અંદર આવી ગયેલા છે જોયા છે ને યાદ પણ હશે જ કારણ કે હું નીચે અન્ડરલાઈન કરતી જતી અને સમજાવતી જતી હતી તો તમને ખબર જ હશે કે આ બધા જ વર્ડ છે તે રાઇમ્સ ની અંદર આવેલા છે હવે આપણે એક્ટિવિટીસ 2 જોઈશું એક્ટિવિટીસ 2 શું છે જો જોઈએ ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો શું કીધું છે આ જે ચિત્ર છે ને ધ્યાનથી જોવાનું છે અને એ ચિત્રને આધારિત નીચે જે પ્રશ્ન આપ્યા છે એમના જવાબ છે તે ચિત્રમાં જોઈને આપણે લખવાના છે તો આ ચિત્રમાં જોઈએ બધાના નામ આપ્યા છે જય છે સંજય છે રેશમા સોના મોના મહેશ ઇરફાન ઈવા સંગીતા અને ગીતા આ બધા જે બાળકો છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે કોઈ દોરડા કૂદે છે કોઈ હિંચકે છે તો કોઈ લસરપટ્ટી ખાય છે અને કોઈ સંતાય પતાય રમે છે તો કોઈ છે તે રમ શીશોથી રમે છે તો હવે આમના જે પ્રશ્ન છે તે નીચે આપેલા છે તે આપણે આની અંદર જોવાનું છે ચિત્રની અંદર જોતું જવાનું છે અને લખતું જવાનું છે તો સૌપ્રથમનો પ્રશ્ન છે ધેર આર્સમ સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ તો કે કેટલા બાળકો છે આ ચિત્રની અંદર જેટલા પણ બાળકો છે તેમનું કાઉન્ટ કાઉન્ટ એટલે કે ગણતરી કરી અને અહીંયા નંબર ઓફ બોઈઝ નંબર ઓફ ગર્લ્સ એટલે કે બાળકોની છોકરાઓની સંખ્યા લખવાની છે અને છોકરીઓની પણ સંખ્યા લખવાની છે તો આપણે ફરી પહેલાં ગણી લઈશું તો નંબર ઓફ બોય તો છોકરાઓ કેટલા છે તો ગણીશું એક બે ત્રણ અને ચાર જ્યારે છોકરીઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો હવે આપણે અહીંયા લખી નાખીશું કેટલા છોકરાઓ હતા તો ફોર કેટલા હતા ફોર અને છોકરીઓ કેટલી હતી સિક્સ હવે વ્રાઈટ ધેર નામ્સ વ્રાઈટ ધેર સ્નેમ્સ એટલે કે તેઓના નામ છે તે લખવાના છે વ્રાઈટ ધેર સ્નેમ્સ એટલે કે તેમના નામ લખો તો નામ લખીશું તો આપણે જોઈ લઈએ પેલા નામ ક્યાં ક્યાં છે તો જય સંજય રેશમા સોના મોના ઈવા સુમિતા ગીતા ઈરફાન અને મહેશ તો આપણે અહીંયા લખી લેશું પેલું છે જય ઈવા સોના મોના રેશમા સુનિતા અને મહેશ કેટલા બાળકો છે ફરી જોઈ લઈએ જય સંજય એવા સોનામો ના રેશમા સુનિતા ગીતા ઇરફાન અને મહેશ

ઓન ધ શીશો ક્યાં છે મહેશ મહેશ ઓન ધ શીશો એટલે કે મહેશ છે તે ઉચક નીચક ઉપર છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ આગળ ક્વેશ્ચન શું આપ્યો છે વેર આર સોના એન્ડ મોના આપણે જોઈશું સોના મોના ક્યાં છે

ખીચકા ઉપરની ઉંચક નીચક ઉપર છે તો કે નહીં તો અહીંયા આપણે લખીશું નો જય એન્ડ સંજય નોટ ઓન ધ શીશો બીજું છે ઇઝ નીરવ બિહાઈન્ડ ધ ટ્રી નીરવ છે બિહાઈન્ડ એટલે કે પાછળ ટ્રી પાછળ છે નીરવ છે તે પાછળ પાછળ છે છે જોઈ આપણે ના તો તો લખીશું નો નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ રે નેરો ઝાડ પાછળ નથી ઓ હુ ઇઝ ઓન ધ સ્લાઇડ સ્લાઇડ એટલે લપસવું ઓન ધ લપસણી પર કોણ છે હુ ઇઝ એટલે કે કોણ હુ એટલે કોણ તો લપસણી ઉપર કોણ છે જોઈએ આપણે તો કોણ છે રેશમા તો લખીશું હુ ઇઝ ઓન ધ સ્લાઇડ તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ રેશમા છે તે લપસણી પર છે હુ આર સ્કીપિંગ કોણ દોરડા કૂદે છે સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા તો હુ ઇઝ સ્પીક હુ આર સ્પીકિંગ તો હોરસ રસ સ્કીપિંગ કોણ છે દોરડા કોણ કૂદે છે તો સુનિતા ઈવા એન્ડ ગીતા લખીશું આપણે હુ આર સ્કીપિંગ તો સુનિતા ેશમા છે તે શું કરે છે જોઈશું આપણે રેશમા શું કરે છે તો કે લપસણી ખાય છે તો લખીશું આપણે રેશમા

એટલે કે રેશમાં લપસણી ખાય છે વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઇંગ સુનિતા અને ગીતા શું કરે છે તો સુનિતા અને ગીતા શું કરે છે તો કે તે દોડા કુદે છે તો એમને લખીશું સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ હવે આગળની એક્ટિવિટીઝ થ્રી નીચેના સંવાદ સાંભળો અને વાંચો તો આપણે જોઈશું અહીં આપ્યું છે ટીચર રમેશ ગીવ મી યોર શાપનર પ્લીઝ જો હું તમને લાઇનિંગ કરી અને સમજાવતી જાઉં છું ટીચર રમેશ ગીવ મી યોર શાપનર પ્લીઝ શું કહે છે ગીવ મી એટલે કે આપ ગીવ એટલે આપું મી એટલે મને એટલે તમારું શાપનર એટલે સંચો પ્લીઝ એટલે મહેરબાની કરીને મને તારું શાપનર એટલે કે સંચો આપ ટીચર છે રમેશને કહે છે ગીવ મી યોર શાપનર પ્લીઝ એટલે કે તારું શાપનર મને મહેરબાની કરીને આપ રમેશ

રમેશ ગીવ મી યોર શાપનર પ્લીઝ રમેશ હિયર ઇટ ઇઝ મેમ ટીચર થેન્ક યુ પુટ ઇટ ઓન ધ ટેબલ શું કે છે ટીચર રમેશ મને તારું શાપનર છે છે તે આપ તો રમેશ શું કહે છે છે હા તે અહીં મેડમ ત્યારે ટીચર શું કહે છે થેન્ક યુ એટલે કે તારો આભાર પુટ ઇટ ઓન ધ ટેબલ એટલે કે અહીં ટેબલ ઉપર મૂક હવે એના પછીનો બીજો સંવાદ છે હવે આગળનું જે છે એક્ટિવિટીઝ ટુ આગળની એક્ટિવિટીઝ ટુ છે એક્ટિવિટીઝ થ્રી છે તે આપણે આગળના ડિજિટલ તાસની અંદર જોઈશું આ અહીં આપણે આ ડિજિટલ તાસને વિરામ આપીશું આવતા નેક્સ્ટ ડિજિટલ તાસને આપણે ફરી મળીશું